ત્યારે કેટલીક બેઠકો ઉપર જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે ગઠબંધનની અંદર જે ટિકિટ જે ફાળવણી કરશે અને જે ઇલેક્શન છે તે લડવાના છે તો આપણી સાથે જે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલા જોડાયા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે ગઠબંધન હશે અને કઈ રીતે જીત માટે પ્રયત્ન કરવામાં આવશે ગોપાલભાઈ જે ગઠબંધનની વાત છે કેટલી સફળ રહેશે ગઠબંધન ઓલમોસ્ટ સફળ થઈ ચૂક્યું છે બસ ઔપચારિક એની જાહેરાત બાકી છે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓએ ખૂબ ખુલ્લા મનથી ઉદાર હૃદયથી શીટ શેરિંગ ઉપર ચર્ચાઓ કરી છે અને ઓલમોસ્ટ ફાઇનલ કરી છે આજે જાહેરાત થઈ શકશે ખૂબ ખુશીનો દિવસ છે અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં ભાજપની હારવાની શરૂઆત ભરૂચથી થશે ગોપુલભાઈ વિધાનસભાની અંદર પણ જે રીતે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની જે વાત હતી કે ગઠબંધન થવાનું છે તે જ વસ્તુ ફરી લોકસભાની અંદર નહીં આ વખતે તો ઓફિશિયલ જાહેરાત જ થવાની છે ને ગઈ વખતે તો પ્રયત્ન હતો પણ એ પ્રયત્નમાં પ્રયત્ન પૂરો ન થઈ શક્યો પણ આ વખતે તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય સ્તરે તબક્કાવાર ઘણી બધી મિટિંગો થઈ છે મિટિંગોમાં ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને આજે એનો ફાઇનલ જે નિર્ણય છે એ પણ જાહેર થવાનો છે ગુજરાતની અંદર ભાવનગર લોકસભા અને ભરૂચ લોકસભાની અંદર આમ આદમી પાર્ટીના વ્યક્તિને સંયુક્ત ઉમેદવાર તરીકે તક મળવાની છે ચૂંટણી લડવાની અને બધા સાથે મળી અને ભાજપને હરાવવાનો પ્રયત્ન કરશે ભરૂચ જે રીતે કોંગ્રેસનું ગઢ કહેવાય છે અને તેની અંદર જો આમ આદમી પાર્ટીના ઉમેદવારને જો ટિકિટ આપશે તો કોંગ્રેસના કેટલાક લોકો જે નેતાઓ છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ના કોઈ નારાજગી નથી કેમ કે કોઈ પણ પાર્ટી હોય એ પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર્તા જે હોય એની જાહેર ફરજ છે કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ કે રાજ્યના નેતૃત્વના નિર્ણય સાથે નિષ્ઠાથી ઊભો રહે એ દરેક